નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીએ શિક્ષકોની બદલી, શાળાઓ મર્જ કરવા અને ગણવેશ સહિતના મુદ્દે વિપક્ષે ધરણા કરી દેખાવો કર્યો હતો, જેમાં પોલીસે 7ની અટકાયત કરી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીએ શિક્ષકોની બદલી, શાળાઓ મર્જ કરવા અને ગણવેશ સહિતના મુદ્દે વિપક્ષના સભ્યોએ પ્રતિક ધરણા કરી દેખાવો કર્યો હતો. શિક્ષણ સમિતિના વિપક્ષના સભ્ય નટુ પટેલ, શફી જરીવાલા અને સુરેશ સુહાગ્યાએ જણાવ્યું હતું કે તાજેતરમાં નીતિ નિયમ 90 મૂકીને શાસકોએ 600 થી 700 વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓને ગેરકાયદે મર્જ કરી દીધી છે, તેમજ નિયમ વિરુદ્ધ કેટલાક માનીતા એચ ટાટા આચાર્યો અને શિક્ષકોની પસંદગીની શાળામાં બદલી કરી છે. એટલું જ નહીં, 1,60,000 વિદ્યાર્થીઓના ગણવેશ સમયસર પૂરા નહીં પાડનાર ઇજારદાર સામે કાર્યવાહી કરવાના બદલે વધુ 1 મહિનાનો સમય આપ્યો છે, તેમજ વિપક્ષના સભ્યોને માંગેલી માહિતી પણ પૂરી પાડવામાં આવી નથી, જેથી શિક્ષણ સમિતિ કચેરીએ પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. કોંગ્રેસના સભ્યોએ શાસકોની હાય હાય બોલાવી દેખાવો કર્યો હતો, જોકે પ્રતિક ધરણાના કાર્યક્રમની પરવાનગી નહીં મળતા પોલીસે વિપક્ષના 7 કાર્યકરોની અટકાયત કરી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીએ વિરોધ કરવા મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ પણ જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.